नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल संजय पटेल में आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर अपने धोरण 11 विषय छे मनोविज्ञान, आ विषयना पाठ 1 नो भाग 1 जोवाना छे, जेमा पाठनु नाम छे मनोविज्ञान एक विज्ञान, तेना स्वाध्याय समजूतीना प्रश्न 1 अने 2 विषय जोवाना छे। આગળના પ્રશ્નો 3, 4 અને 5નો વિડીયો છે તે આપણે ભાગ 2ની અંદર જોઈશું। ભાગ 1માં આપણે પ્રશ્ન 1 અને 2 વિશે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના તમામ વિડીયો પણ આપને મળતા રહે। તેમજ મિત્રો, ધોરણ 11 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપણે ધોરણ 11 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવા મળશે। તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો। તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 1 મનોવિજ્ઞાન એક વિજ્ઞાન। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર સમજૂતી આપો, જેમાં પહેલો પ્રશ્ન છે મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી તેની સમજૂતી લખો। તો ચાલો જોઈએ પ્રશ્ન। મનોવિજ્ઞાનની કોઈ ચોક્કસ વ્યાખ્યા કહી શકાય એમ નથી। જે જે મહાન વિચારકોએ પોતાના માટે અનુસાર મનોવિજ્ઞાનને તારવવાનો પ્રયત્ન કરેલો તેને જ વ્યાખ્યા તરીકે ગણી શકાય। જેમ કે સીટી મોર્ગન અનુસાર મનોવિજ્ઞાન એ પ્રાણી અને માનવીના વર્તનનું વિજ્ઞાન છે। હિલગાર્ડ અનુસાર મનોવિજ્ઞાન એ માનવીના તમામ માનસિક અને શારીરિક વર્તણૂકનો અભ્યાસ છે। એચઈ ગેટર અનુસાર મનોવિજ્ઞાન એ માનવીના તેમજ પ્રાણીઓના વાતાવરણ અનુસાર વર્તણૂકનો અભ્યાસ છે। આ પરથી કહી શકાય કે મનોવિજ્ઞાન એ માનવી તેમજ પ્રાણીઓના વર્તણૂક તેમજ હાલના વર્તણૂક પરથી ભવિષ્યના વર્તણૂક પર અનુમાન લગાડતું વિજ્ઞાન છે। પ્રશ્ન 2, મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો। તો મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે તેની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવામાં આવે છે, જે નીચે મુજબ 4 વિભાગમાં વહેંચવામાં આવે છે। પહેલું, મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે। બીજું, મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે। ત્રીજું, મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે। ચોથું, મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે। હવે જોઈએ, વિસ્તૃત સમજ મેળવીએ તો મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે। તો વિજ્ઞાનની જેમ જ મનોવિજ્ઞાનનો ઘણો જૂનો ઇતિહાસ છે। ઘણા મનોવિજ્ઞાનીઓએ અલગ અલગ વૈજ્ઞાનિક પ્રયોગોથી તેનો વિકાસ કર્યો અને એવું હજી સુધી ચાલુ જ છે। વિજ્ઞાનની જેમ જ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી આ વિષયને સમજવામાં આવે છે, એટલે સ્વરૂપની પહેલી લાક્ષણિકતા એ છે કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે। ત્યાર પછી બીજી લાક્ષણિકતા, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે। તો મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીઓના વર્તણૂકનો અભ્યાસ કરે છે, જે પ્રાકૃતિક છે। મનોવિજ્ઞાનમાં જે વિષય વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે તે પ્રકૃતિનો જ અંશ છે અને પ્રકૃતિથી માનવીના વર્તણૂક વિચારધારા પર થતી અસરનો અભ્યાસ પણ આ વિશેષ શાસ્ત્રમાં કરવામાં આવે છે। આથી કહી શકાય કે મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે। ત્યાર પછી ત્રીજો પ્રકાર, મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે। તો મનોવિજ્ઞાનના અભ્યાસમાં પ્રાણીઓ તેમજ માનવીના વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે। આ માનવીઓ સામાજિક જીવન જીવતા હોય છે તેમજ સામાજિક વિચારો વ્યવસ્થાની પણ વર્તણૂક પર જે અસર થાય છે તેનો અભ્યાસ મનોવિજ્ઞાન જ છે। આથી મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન પણ છે। ચોથી વાત, મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે, તો તેના વિશે જોઈએ। તો મનુષ્ય અથવા પ્રાણીઓના વર્તન ઉપરનો અભ્યાસ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે તથા અલગ અલગ સંજોગ વાતાવરણથી વર્તન પર થતી અસરોના અભ્યાસનો સમાવેશ પણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે। આમ વર્તન સાથે સંલગ્ન એવા મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે। ત્યાર પછી પ્રશ્ન 3, આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો। તો મનોવિજ્ઞાનનો ઉદ્ભવ ભારતમાં ભરતમુનિ, પતંજલિ, ચાણક્ય વગેરે જેવા ઋષિમુનિઓ અને વિદ્વાનોએ તથા ગ્રીસ અને રોમમાં એરિસ્ટોટલ, પ્લેટો વગેરે જેવા તત્વજ્ઞાનીઓએ માનવ વર્તનને અભ્યાસ કરવાના પ્રયત્નો કર્યા હતા। એરિસ્ટોટલ પછીના મધ્યયુગમાં આ શાખાનો બરોબર વિકાસ થયો નહીં, પરંતુ ઈસવીસન 1600 પછી તત્વજ્ઞાનીઓએ તાત્વિક પ્રશ્નોની ચર્ચા શરૂ કરી, જેમાં વિશ્વના અંતિમ સ્વરૂપની સાથે મન અને બુદ્ધિની ચર્ચા કરી। 19મી સદીના ઉત્તરાર્ધમાં મનોવૈજ્ઞાનિક વિલહેમ વુન્ટે આધુનિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ આપ્યું, જે મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાયા
आ अभिगम रचनावाद तरीके ओळखायो। रचनावाळी पद्धति अंत्यविज्ञानीए स्वीकारीने अने आथी केम्ब्रिज मेन्च्यूटमां अमेरिकन मनोविज्ञानी विलहेम जेम्से प्रयोगशाला स्थापी अने नवो अभिगम स्थाप्यो जे कार्यवाद तरीके ओळखवामां आवे छे। ईस्वीसन 1912 मां जर्मनीमां रचनावाद अने समोषवाद अभिगमनो विकास थयो जेमां वार्धिमीर कोहर अने कोफ्ता नो मुख्य फाळो हतो। त्यार पछी ईस्वीसन 1910 मां अमेरिकन जॉन बी वोटसने मनोविज्ञान ने वस्तु विषय वस्तु तरीके मन अने चेतनानो विरोध करी वर्तनवाद नामनो अभिगम शुरू कर्यो हतो। तबीब अने मनोचिकित्सक सिगमंड फ्रॉइडे मानव स्वरूपना उमदावादी विचारो रजू कर्या। तेमणे मानवना वर्तनना अजागृत अने संघर्षना गतिशील प्रगटीकरण तरीके ओळखाव्यु अने आ रोगोना उपकहर मात्र नवी पद्धति आपी जेने मनोविश्लेषणवाद तरीके ओळखवामां आव्यु। कार्ल रोजर्स अब्राहम मेस्लो एरिक फ्रॉम वगैरह मानवतावादीओए मानवीनी इच्छाशक्तिनी स्वतंत्रता आंतरिक संभावनानो विकास करी आगळ वधवानी कुदरती इच्छा पर भार मूक्यो हतो जेने मानववाद कहेवामां आवे छे। 20मी सदीना उत्तरार्धमां विकास पामेला बौद्धात्मक अभिगमने कारणे विश्वने कई रीते जोवुं जोईए छीए ते बाबत पर प्रकाश पड्यो। त्यार पछी प्रश्न 4, बौद्धात्मक अने सामाजिक सांस्कृतिक अभिगमनी चर्चा करो। तो सौ प्रथम जोईए बौद्धात्मक अभिगम। तो बौद्धात्मक अभिगम में टेलिफोननी जेम बे छेड़ा देखाय छे ते कम्प्यूटर जेवुं छे। तेमां उद्दीपक ने माहिती प्रदान थाय छे अने त्यारबाद ते अर्थघटन करे छे अने त्यारबाद प्रतिक्रिया आपे छे अने आ प्रक्रिया स्वयंभू रीते थाय छे। જ્યારે ઉદ્દીપક ભૂતકાળની માહિતી સાથે વાકેફ થાય છે ત્યારે સ્વયંભૂ રીતે સંવેદન અનુભવી પહેલાના અનુભવના આધારે અર્થઘટન કરીને પ્રતિક્રિયા કરે છે અને તેના પછી તેને અન્ય માહિતી સાથે સરખાવે છે, યોગ્ય રીતે અનુભવે છે અને પછી લીધેલ નિર્ણયોને આધારે વર્તન કરે છે। ત્યાર પછી બીજો અભિગમ છે સામાજિક અને સાંસ્કૃતિક અભિગમ। તો આ અભિગમમાં માનવીના વર્તન માટે જવાબદાર વિષયવસ્તુએ તેની આજુબાજુના સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણ છે। માનવનું મનોવર્તન ક્યારેય તેના સાંસ્કૃતિક ઘાતકથી અલગ પડતું નથી। સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો ધોરણો અને ધારણાને અનુલક્ષીને માનવ વર્તનને સમજવામાં આવે છે તથા માનવ એ સામાજિક પ્રાણી છે અને તેના વિચાર માન્યતાઓથી બંધાયેલ છે અને તેથી તે માન્યતા અને ભૂમિકા પ્રમાણે જ વર્તે છે। ત્યાર પછી પ્રશ્ન 5, મનોવિજ્ઞાનના વિકસિત અભ્યાસ ક્ષેત્રો જણાવી કોઈ પણ બેની વિસ્તૃત ચર્ચા કરો। તો મનોવિજ્ઞાનના ઘણા વિકસિત ક્ષેત્રો છે જેમાં એક પ્રાયોગિક અને મનોપનલક્ષી મનોવિજ્ઞાન, બીજું ચિકિત્સા અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન, શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન જેમાં માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન આવે છે, સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, જીવન અને વિકાસાત્મક મનોવિજ્ઞાન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। તો બેની સમજૂતી મેળવીએ જેમાં પહેલું ચિકિત્સા અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન। તો માનવીના મનોરોગોના કારણો જાણવા, તેની અસરો અને તેમજ આ મનોરોગોના ઉપચાર કરવા વગેરે જેવી બાબતો ચિકિત્સા મનોવિજ્ઞાન ક્ષેત્રમાં સમાવવામાં આવે છે। અસાધારણ માનસિક રોગોના લક્ષણો, કારણો તેમજ તેને અટકાવવાના ઉપાયો શોધવા વગેરે ક્ષેત્ર અસાધારણ મનોવિજ્ઞાનમાં આવે છે, તેમજ સલાહ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં મેડિકલ સહાય કે સલાહ મનોરોગોની ક્ષમતાના તેના કારણો અસરોને ઉકેલવામાં આવે છે, જેમાં કોઈ સંસ્થા કે હોસ્પિટલમાં નિષ્ણાંતોની મદદ લેવામાં આવે છે। ત્યાર પછી બીજો પ્રકાર છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, જેની અંદર શાળાકીય મનોવિજ્ઞાનમાં વિદ્યાર્થીની મુલાકાત લઈને શાળાકીય મનોવૈજ્ઞાનિકો વિદ્યાર્થીને અભ્યાસમાં આવતી મુશ્કેલીઓ શોધીને તેનું નિદાન કરે છે, તેમજ વિદ્યાર્થીને મૂંઝવતા પ્રશ્નોના કારણો શોધે છે। શાળાકીય મનોવૈજ્ઞાનિકો વિદ્યાર્થીની બુદ્ધિ ક્ષમતાને અનુલક્ષીને તથા તેની રસ રૂચિ જાણીને તેનું સમગ્ર મૂલ્યાંકન કરે છે। આવી રીતે શાળાકીય મનોવિજ્ઞાન વિદ્યાર્થીને વિકાસ કરવામાં વિદ્યાર્થી અને શિક્ષકોને પ્રેરણા આપે છે। ઉપર્યુક્ત બંને ક્ષેત્રો મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો છે। ત્યાર પછી પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, સમજાવો, જેમાં પહેલો પ્રશ્ન। તો મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે
મનોવિજ્ઞાનમાં માનવીના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે। માનવીનું વર્તન એ કુદરતી વિષય વસ્તુ છે, તેમજ પ્રાકૃતિક વિજ્ઞાનની પદ્ધતિનો ઉપયોગ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે। આથી પ્રકૃતિ સાથે સંલગ્ન એવા મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન, મનોવિજ્ઞાનના ધ્યેયો। તો મનોવિજ્ઞાનના ધ્યેય છે જેને નીચે મુજબ વર્ણવી શકાય। પેલું છે વર્ણન। તો મનોવિજ્ઞાન એ માનવ વર્તનનો અભ્યાસ કરવાનું અને તેના અભ્યાસ માટે માનવ વર્તન કેવું છે તેના પર થતી અસરો વગેરે જેવી બાબતોનું વર્ણન કરવું એ મનોવિજ્ઞાનનો ધ્યેય છે। બીજું, સ્પષ્ટીકરણ। તો વર્ણન કાર્ય બાદ મનોવિજ્ઞાનનું ધ્યેય છે સ્પષ્ટીકરણ, એટલે કે બનાવ કે ઘટના કેમ બને છે તેના કારણોની સ્પષ્ટતા। ત્રીજું, આગાહી। તો આગાહી એ પણ મનોવિજ્ઞાનનો ધ્યેય છે। કોઈ ઘટના બનવાના કારણને આધારે કરવામાં આવતું ભવિષ્ય કથન, આ રીતે આગાહી કરવી એ પણ મનોવિજ્ઞાનનો ધ્યેય છે। ત્યાર પછી ચોથો વાત, તો કે નિયંત્રણ। મનોવિજ્ઞાનમાં જો એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે જે નુકસાનકારક છે અને તેવી તકલીફોને ટાળવાના પ્રયત્નને નિયંત્રણ કહેવામાં આવે છે। ત્યાર પછી ત્રીજું ટૂંકનું છે વાર્તનિક અભિગમ। તો વોટસને આપેલા 20મી સદીના અભિગમ કે જેમાં મનોવિજ્ઞાનને માત્ર વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યો અને વર્તનવાદ આપ્યો જે વાર્તનિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે, આ વાર્તનિક અભિગમમાં માનવીને માત્ર તેના વર્તન ઉપરથી ઓળખવું જોઈએ તેમ કહેવામાં આવેલ છે, તેમજ માત્ર જોઈ શકાય તેવા વર્તનને ધ્યાનમાં રાખી અભિગમ તૈયાર કરવામાં આવેલ છે। આને કારણે જ આને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમના નામે પણ ઓળખાય છે। વોટસન, સ્ક્રીનર, ગ્રંથી, ટોલમેન વગેરેએ આ અભિગમના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે। ત્યાર પછીનો ચોથી ટૂંકનો છે મનોગત્યાત્મક અભિગમ। તો આ અભિગમમાં મનુષ્યના બાળાવસ્થાના અનુભવો, વ્યક્તિત્વ, વારસો વગેરે અનુભવોને મહત્વ આપવામાં આવે છે તથા આને માટે વર્તનને જવાબદાર ગણવામાં આવ્યું છે। આ અભિગમમાં માનવીના મનની અજાગ્રત અવસ્થા, જાગ્રત અવસ્થા, અર્ધજાગ્રત અવસ્થા, ઈગો, સુપર ઈગો, મનોજાતીય વિકાસને આધારે વર્તનને સમજવામાં આવેલ છે। અભાન અવસ્થામાં વ્યક્તિ સભાનપણે કંઈ કરતો હોય તેવું વર્તન કરે છે, જેનું કારણ તેની અંદર રહેલા અચેતન પ્રેરણા છે। સિગમંડ ફ્રોઇડે આપેલા અચેતન મનના સિદ્ધાંતો અનુસાર માનવીના વર્તન માટે તેમાં પડેલી વાર્તનિક શક્તિને આ અભિગમમાં જવાબદાર ગણવામાં આવી છે। ત્યાર પછી પાંચમું પ્રકાર ટૂંકનો છે જૈવીય અભિગમ। તો જૈવીય અભિગમમાં શરીર રચના અને જૈવિક પરિબળો જેવા કે રંગસૂત્ર, જનીન તત્વો, ગ્રંથિના રસાસ્ત્રાવો, ચેતાપ્રવાહો, શરીરના જ્ઞાન કેન્દ્રો, સ્નાયુતંત્રો, કર્મેન્દ્રિયો વગેરેનો આધાર લેવામાં આવે છે અને આ અભિગમના વિકાસમાં શરીરશાસ્ત્રીઓનો મોટો ફાળો છે। ફ્રેન્કનર, વેબર અને હેલ્મહોલ્ટ્ઝ જેવા શરીરશાસ્ત્રીઓએ માનવ વર્તનને સમજવા માટે ઉપયુક્ત પરિબળોનો આધાર લીધેલ છે। જીવ વિજ્ઞાનમાં લેવામાં આવતી પદ્ધતિના આધારે તેમાં ઉપયોગમાં લેવાતા સાધનોને આધારે માનવ શરીર અને વર્તન કેવી રીતે જોડાયેલા છે તેની સમજ આપે છે। જો કે માનવ શરીર જટિલ છે અને મગજની પૂર્ણ સમજૂતી આપી શકે તેમ નથી, તેથી અમુક વર્તન અને મનોવ્યાપારને સમજાવી શકવું એ જૈવિક અભિગમની મર્યાદા છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ એક મનોવિજ્ઞાન એક વિજ્ઞાન ના સ્વાધ્યાય સોલ્યુશનની અંદર પ્રશ્ન એક અને બે ના સોલ્યુશન વિશે જોયું। આગળના પ્રશ્ન 3, 4 અને 5 નું સોલ્યુશન છે તે આપણને ભાગ 2 ની અંદર જોવા મળશે। ભાગ 1 નો વિડીયો, 2 ની લિંક છે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। તેમજ વિદ્યાર્થી મિત્રો, પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અને અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો, જેમાં તમને તમામ પાઠની પીડીએફ જોવા મળશે। તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો। ફરી મળીશું નવા પાઠ સાથે, ત્યાં સુધી આવજો।